એટલા માટે તમારી બિલકુલ સાચી વાત છે કે અત્યાર સુધી મેં બી એવા કોઈ કેસ સાંભળ્યા નથી કે કોઈ સ્ત્રીએ પુરુષ પર એસિડ નાખ્યું હોય. નોર્મલી પુરુષ જ સ્ત્રી પર નાખે છે, કારણ કે આજે વર્ષોથી આપણી જે માનસિકતા થઈ છે, જે સોસાયટી જે સમાજમાં જે માનસિકતા થઈ છે કે ભાઈ બહેનો એટલે આપણી રમવાની વસ્તુ અને આપણે એમને કંઈ બી કરી શકીએ, એટલે અને અને અગર એ આપણી મેરી નહીં તો કિસી ઓર કી નહીં, એટલે આ જે માનસિકતા છે હવે એના માટે એક આખો પેરેન્ટિંગ ઇસ્યુ આવે છે. સૌથી પહેલાં લાગે છે અગર આ જે છોકરાની વાત કરીને મેં બી એના ઘરમાં ના જોઈતું હોય, જોયું હોય કે ભાઈ એનું આવી રીતે એના પપ્પા એના મમ્મીને કંઈક જીત કરતા હશે, એને બચપનથી એવી પપ્પા મમ્મી આદત આપી હોય કે ભાઈ જીત કરીને તને બધું મળી જશે, યા એને એવું હશે કે એને સાયકોલોજીકલ ડિસઓર્ડર, ધેટ મીન્સ ગુડ સાયકોલોજીસ્ટ કેન ઓલસો ટેલ કે એનો ડિસઓર્ડર હશે કે ના ભાઈ મને તો બધું મળવું જોઈએ, ના તો એને ખલાસ કરી નાખીશ, ખતમ કરી નાખીશ. એટલે આખો એક સામાજિક ઇસ્યુ છે ને, પેરેન્ટિંગ ઇસ્યુ છે. હવે આ ઇસ્યુમાં એક બિચારી બેન પીસાય છે, નક્કી વાત છે. જે મારું કહેવું છે કે અગર આ લેટેસ્ટ છે કે આ બેનને આ ભાઈએ પ્રપોઝ કર્યો છે અને આ બેને ના પાડી અને કહ્યું કે ભાઈ મને નથી ઇન્ટરેસ્ટ, તો આ ભાઈએ એ હેલ્ધીલી લઈ ના શક્યા અને હેલ્ધીલી ના લઈ શકે અને એમના આ રીતે એસિડ ફેંકી, જેમાં આપણી બેન બિચારી બેનને ખાલી એસિડ ફેંકવાથી તમે આપણે ખાલી એક પેલું તણકથું બી લાગે છે તો આપણી હાલત કેવી થાય છે આપણને ખબર છે, તો આ તો આખું એસિડ પડ્યું છે ને એની બિચારીની જિંદગી હવે શું થશે. કારણ કે મેબી અત્યારે ટેકનોલોજી છે, સાયન્સ છે, પણ તો બી એસિડ ફેંકવાથી આખું સ્કિન ડિસઓર્ડર થાય છે અને ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ થિંગ. અને આ બિચારી બેનને સાયકોલોજીકલ મેન્ટલ ટ્રોમા, ફિઝિકલ ટ્રોમા તો બહુ જ મોટો છે અને સાથે મેન્ટલ ને એ ટ્રોમા અને જોડે જોડે જે આપણે હવે લેટેસ્ટ પોલીસની કાર્યવાહીની વાત કરીએ તો મેં રિપીટ કરું છું કે લોસ છે, સ્ટ્રોંગ લોસ. આપણે નિર્ભયા કેસ પછી જે નવા લોસ આવ્યા છે એમાં 10 વર્ષની જોગવાઈ કરી છે, જે આપણા લોયરબેન કહી શકશે. પણ એનામાં બી અત્યાર સુધી મેં એવા કોઈ કેસ એવા સાંભળ્યા નથી કે કોઈને એસિડ ફેંક્યું અને 10 વર્ષની સજા થઈ હોય. આટલા વર્ષો 2 વર્ષથી આ નવો લો આવી ગયો છે પણ નથી જોયું. એટલે ધીસ ઇઝ વેર ધ ઇમ્પ્લિમેન્ટેશન હેપનિંગ. છોકરાઓને થાય છે કે મને મેરે કો ક્યાં હોગા, કોઈ પકડેગા નહીં, હમ છૂટ જાયેંગે. એટલે અલ્ટિમેટ સશક્તિકરણની વાત કરીએ છીએ, તમારી વાત સાચી છે, પણ અલ્ટિમેટલી આપણે અત્યારે એમાં બહુ જ પાછળ છે ઇન ટર્મ્સ ઓફ કે આવા બધા કેસીસ.